રાજકોટના ભાદીગળ લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે 1 લાખની જનમેદની ઉમટી પડી હતી. 4 વાગ્યે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મંત્રી જયેશભાઈ રાદડિયાએ આ લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. લોકમેળાના ઉદઘાટનમાં કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર જયમનભાઈ ઉપાધ્યાય, અધિક કલેક્ટર વોરા, ડેપ્યુટી કલેક્ટર ડોબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ લલિત વ્યાસ. સૌરાષ્ટ્રનો મોટા મોટો મેળો એટલે આપણો રાજકોટનો આ રંગીલો લોકમેળો અને આજેનું બીજી વખતે ઉદઘાટન થયું છે. રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને ચાલુ સાલે 6 દિવસ માટે આ લોકમેળાનું આયોજન અને આ લોકમેળાની અંદર અલગ અલગ પ્રકારના લોકોની ફાળવણી કરી રાજકીયને અને લોકોને આનંદ આપી શકે રીતે અલગ અલગ પ્રકારના સ્ટોલો રાખવામાં આવે છે અને પૂરા સૌરાષ્ટ્રમાંથી વધુ વધુ લોકો લોકમેળાની મુલાકાત લેતા હોય છે. ત્યારે આમાંથી મુખ્યમંત્રીની કિંમત આવી છે એ પણ 25% મુજબ મુખ્યમંત્રી રાજકોટમાં, જેમાંથી મુખ્યમંત્રી રાજકોટમાંથી એવા ગરીબ પરિવારને મુખ્યમંત્રી રાજકોટમાંથી સીધો લાભ મળે હેતુથી મુખ્યમંત્રી રાજકોટ ચાલી રહ્યું છે અને સાથે જે કંઈ બચત એ જિલ્લા દ્વારા જિલ્લાના વિકાસના કાર્યો માટે કરવામાં આવતું છે. એટલે એક મેળાનું સરસ રીતે આયોજન થઈ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યારે રાજ્ય સરકાર તરફથી જિલ્લા આજે રાજકોટનું લોકમેળાનું ઉદઘાટન થયું છે ત્યારે કલેક્ટર તંત્ર અને પૂરી ટીમને ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર મેળાનું આ વખતે આયોજન છે. ઉપરાંત તમાકુ ફ્રી પણ અહીંયા ક્યાંય વ્યસન ન થાય એના માટેની પણ ચિંતા કરી છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાથે. રાજકોટનો મેળો એ ખાલી રાજકોટનો નહીં પણ સૌરાષ્ટ્રવાસીઓનો, ગુજરાતવાસીઓનો મેળો છે અને લોકો, લાખો લોકો આ મેળા દરમિયાન ભાગ લે છે. બાળકોને સાથે લઈ આવીને પણ અને મોટા પણ, વડીલો, યુવાનો, બધા જ લોકો સાથે પરિવાર સહ આ મેળાની મોજ માણીને જન્માષ્ટમીનો આનંદ લે છે. આપના માધ્યમથી, હેલો સૌરાષ્ટ્રના માધ્યમથી હું રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ, ગુજરાતવાસીઓને જન્માષ્ટમીની શુભકામના સાથે કૃષ્ણ કાનુડાની કૃપા આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત પર, રાજકોટ પર વરસતી રહેવી પ્રભુ ઈશ્વરના પ્રાર્થના સાથે. જાણે કે ગોકુળિયું આ રાજકોટમાં આજે લાગે છે એવું વાતાવરણ આપણી વચ્ચે છે. આજે સમગ્ર રાજકોટની જનતાને જન્માષ્ટમીની શુભકામના પાઠવું છું અને આપણો આ ભાતીગર મેળો વર્ષોથી લોકો આનો ખૂબ સારી રીતે લાભ લે છે. રાજકોટની જનતા એ ઉત્સવ પ્રેમી જનતા છે એટલે મેળાનો થનગનાટ ખૂબ હોય એ સ્વાભાવિક છે અને બાળકથી માંડી અને મોટેરા સુધી બધા જ મેળાની રાહ જોઈને બેઠા હોય અને આજે જ્યારે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મને વિશ્વાસ છે રાજકોટની જનતા ખૂબ સારી રીતે આ મેળો માણશે અને ક્યારેક તો સાંજે એટલી બધી ભીડ થઈ જાય છે કે હૈયે હૈયું ભીડાય કેટલી બધી ભીડ થઈ જાય છે. લોકો ખૂબ આનંદથી મેળો માણે છે, અલગ અલગ રાઇડ્સમાં બેસે છે, અલગ અલગ શોપિંગ કરે છે, રમકડા શોપિંગ કરતા હોય, ખાવા પીવાની પણ લોકોને ખૂબ મજા આવે છે કારણ કે રાજકોટની જનતા ખાવા પીવાની પણ શોખીન છે. તો આ મેળો રાજકોટની જનતા ખૂબ સારી રીતે માણે એવી શુભકામના પણ પાઠવું છું. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આજે રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનો એક લોકમેળો જેનું અનુરૂપ મહત્વ હોય છે એવો મેળો આજે ખુલ્લો મુકાઈ ગયો છે. રાજકોટની પ્રજા એને આનંદભર માણવાની છે. પોતાના સંતાનો, પોતાના પરિવાર સાથે આજે પોતાના કામ સંબંધીમાંથી તમામમાંથી સમય કાઢીને આ 6 દિવસનો મેળો માણવાનો છે. આ મેળો એકમાત્ર નહીં, રાજકોટમાં અન્ય 6 મેળા જે પ્રાઇવેટ મેળા થાય છે એમાં એક એક મહિના સુધી રાજકોટની પ્રજા એને ખૂબ સારી રીતે માણતી હોય છે. પોતાના દીકરાઓને ખંભે બેસાડીને મા બાપ સાથે ચકડોળમાં બેસીને આનંદ માણતા હોય છે ત્યારે આ મેળાનું ખૂબ અનેરું મહત્ત્વ હોય છે. એક ભાતીગઢ મેળો સૌરાષ્ટ્રમાંથી તમામ જાત ભૂલીને આવો સૌ આપણે મેળો માણીએ અને કનૈયાને આપણે જે વધાવીએ.